પ્રવેશી ગયા છે. ટીચર ક્લાસમાં પ્રવેશે છે. ચાલો તો હું હાજરી પૂરું છું. બધા વિદ્યાર્થીઓ હાજરી બોલજો. રોલ નંબર બે કાવ્યા. કાવ્યા ક્યાં ધ્યાન છે તારું? હાજરીમાં નહીં ધ્યાન અપાતું, બેસી જા. રોલ નંબર ત્રણ જાગ્રત. રોલ નંબર ચાર તુષાર. રોલ નંબર પાંચ સુજલ. રોલ નંબર છ સુજલ. રોલ નંબર સાત ઉત્કર્ષ. ચાલો તો હવે આપણે ઇંગ્લિશમાં એબીસીડી શીખીશું. રોલ નંબર એક, એ ફોર આત્મા. ડબ્બી કઈ આવડતું જ નથી, લખોટી. રોલ નંબર બે, બી ફોર હું, બેસી જા. રોલ નંબર ત્રણ, સી ફોર ચુડેલ. ડબ્બાઓ છે આ ક્લાસમાં ભરેલા. રોલ નંબર સાત, ડી ફોર જલ્દી બોલ ડાયન. ડબ્બાઓ જ ભરેલા છે અત્યારે આ ક્લાસમાં. તમે અત્યારે આવું વર્તન કરશો તો બોર્ડની એક્ઝામમાં તમે પેપરમાં શું લખીને આવશો? તમારે વધારે મહેનતની જરૂર છે. વધારે ધ્યાન આપવું જોઈએ. મોબાઈલ અને ટીવી સાઈડ પર રાખવા જોઈએ. બેસી જા. બિનિતા, તારું પણ રિઝલ્ટ આ વખતે એકદમ નીચે છે, કેમ નાપાસ છે? ઉત્કર્ષ અને બિનિતા ને ખુબ દુઃખ લાગે છે, તેથી તે મોડું નીચે કરીને બેસી જાય છે. ત્યારબાદ તે સખત મહેનત કરવાનું ચાલુ કરે છે. છેવટે બોર્ડ ની એક્ઝામ આવે છે. ટીચર ક્લાસમાં પ્રવેશે છે અને વિદ્યાર્થીઓને પેપર આપે છે. ચાલો નીચે બેસી જાઓ બાળકો. આજે તમારું વિજ્ઞાનનું પેપર છે, હું તમને પેપર આપું છું. શિક્ષક વિદ્યાર્થીઓને પેપર આપે છે. કોઈ આજુબાજુમાં નથી જોવાનું અને કાપલા પણ નથી મારવાના. બોર્ડની એક્ઝામમાં ફક્ત તમારે તમારા જ જાતને નથી લખવાનું. વિદ્યાર્થીઓ પેપર લખે છે. પેપરનો સમય પૂરો થાય છે. ચાલો એક લાઈનમાં પેપર આપી દો. બોર્ડનું રિઝલ્ટ આવે છે. ટીચર ક્લાસમાં પ્રવેશે છે અને વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપે છે. બેસી જાઓ વિદ્યાર્થીઓ. આજે તમને હવે જાણ તો થઈ જ ગઈ હશે, તમારું બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે. તો હું તમને હમણાં રિઝલ્ટ જાહેર કરું છું. આ વખતે આપણી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરી છે, તેથી આપણું રિઝલ્ટ પણ સારું આવ્યું છે. હું તમને રિઝલ્ટ આપું છું.
પ્રિન્સિપાલ ટીચર ક્લાસમાં પ્રવેશી છે. ગુડ મોર્નિંગ બાળકો, બેસી જાઓ. તમને ખબર જ હશે કે આપણી શાળાનું રિઝલ્ટ આજે આવી ગયું છે. આપણી શાળાનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે. તો આપણી શાળાનું પ્રથમ નંબર A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે શાળાની ઉત્કર્ષ, 95%. કોંગ્રેચ્યુલેશન. અને A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે ઘડિયા કાવ્યા, 19%. કોંગ્રેચ્યુલેશન. જો આ બાળકો પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં ફેલ થયા હતા, તેને સખત મહેનત કરીને બોર્ડની એક્ઝામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, તેવી જ રીતે આપણે પણ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરીએ. જીવનમાં નિષ્ફળ એકવાર નિષ્ફળ થઈએ, બીજી વાર નિષ્ફળ થઈએ, પણ પ્રયાસો કરવાથી કોઈ પણ નિષ્ફળ થતું નથી. તેવી જ રીતે આજની મહેનત તે જ કાલનું પરિણામ છે. સમયને આગળથી પકડો, કારણ કે સમયને આગળથી વાર છે અને પાછળથી ટાલ છે. થેન્ક યુ.